हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 कॉमर्स अने आर्ट्स अर्थशास्त्र विषय प्रकरण नंबर 3 नाणु अने फुगाव। विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर सुधी में नाणानी संपूर्ण बात पूर्ण करी, जे प्रमाणे तमने कहेवामां आव्युं हतुं के आ प्रकरण में कुल बे भाग पड़े, एक नाणु अने बीजो फुगाव। तो नाणानी आपणे पूर्ण बात करी चुक्या, त्यार पछी आपणे गया लेक्चर में ज फुगावानी शरूआत करी हती, जेमां आपणे फुगावानो अर्थ अने तेनी लाक्षणिकताओनी वात करी। हवे तेना आधारे आपणे एटलो ख्याल मेळव्यो के सामान्य लोको तो भाव वधाराने ज फुगावो माने छे, परंतु अर्थशास्त्रीओना मत एमां थोड़ाक अलग अलग छे, जे फुगावानी कोई स्पष्ट व्याख्या आपवानो एणे प्रयत्न कर्यो हतो। हवे आपणे त्यांथी आगळ वधवानुं छे के फुगावो कया कारणोसर सर्जाय छे, एनी पाछळ कया जवाबदार परिबळो छे, एना માટેનો આ આપણો પ્રશ્ન છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 3 ગુણમાં તમને બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછી શકે છે, એ ફુગાવાના કારણો સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, ફુગાવો એટલે ભાવ વધારો થવા પાછળ કયા કારણો જવાબદાર છે, એ પ્રશ્ન 3 ગુણમાં તમને પૂછી શકે। તો અહીં ફુગાવાના મુખ્ય બે જ કારણો છે, એક માંગમાં વધારો અને બે ખર્ચમાં વધારો। પણ કેટલાક સંજોગોમાં અમુક પરિબળો એવા આકસ્મિક રીતે બજારને અસર કરતા હોય છે, એ કારણોને લીધે પણ ફુગાવો સર્જાય છે, એટલે આપણે એનું ત્રીજું કારણ એટલે અન્ય કારણ પણ ગણવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બે કારણોને લીધે બજારમાં ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે, એક છે માંગનો વધારો અને બીજું છે ખર્ચમાં વધારો। માંગમાં વધારો એટલે બજારમાં પુરવઠા કરતા માંગ વધારે હોય ત્યારે વસ્તુ ઓછી છે અને માંગનારા વધારે છે, એના કારણે કિંમત વધશે। બીજું ખર્ચમાં વધારો થાય, જે ધંધાદારી પેઢીઓ જે વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરતા હોય એ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધે ત્યારે વસ્તુઓના ભાવમાં પણ આપોઆપ શું થાય છે, વધારો સર્જાય છે। આ ઉપરાંત અન્ય કારણોની આપણે અહીં ચર્ચા કરીશું। તો સૌથી પહેલું કારણ ધ્યાનમાં લઈએ, માંગમાં વધારો। વિદ્યાર્થી મિત્રો, વસ્તુની માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે, એટલે કે માંગ જેની વધારે થશે એની કિંમત ચોક્કસ વધશે। જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય, અથવા થાય તો પણ એ ખૂબ ધીમા દરે વધારો થતો હોય, તો વસ્તુની કિંમત ચોક્કસ વધે છે। ધારો કે માંગ 100 ની છે અને વસ્તુનો પુરવઠો 50 છે, હવે એ પુરવઠામાં વધારો ધીમી ગતિ એટલે 10-10 નો વધારો થાય છે, જ્યારે માંગ સામે 20-20 એકમોની વધે છે, તો એ ધીમી ગતિનો વધારો હોય, પુરવઠાનો ધીમી ગતિનો વધારો હોય કે પુરવઠાનો વધારો ન જ થતો હોય, તો એવી પરિસ્થિતિમાં ચોક્કસપણે કિંમતમાં શું થશે, વધારો। એટલે અહીં જો અર્થતંત્રમાં માંગ વધવાના કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે। આ એક ગુણનો પ્રશ્ન તમને પૂછી શકે, જો અર્થતંત્રમાં માંગ વધવાના કારણે ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે, એક ગુણ માટેનો આ પ્રશ્ન તમને પૂછી શકે છે। માંગનો આ સામાન્ય પરિચય હતો, હવે એ માંગને કારણે
फुगाओ केम सर्जाय एना त्रण कारणो आपेला छे। पहेलू नाणानो पुरवठो, विद्यार्थी मित्रों नाणावादीओ फुगावाने संपूर्णपणे नाणाकीय घटना माने छे। नाणावादीओ फुगावाने के घटना माने छे, नाणाकीय घटना। एमना मते देशमां नाणानो पुरवठो वधवाथी लोकोनी नाणाकीय आवक वधे छे। नाणाकीय आवक वधे एटले शुं? एक व्यक्ति 10,000 માં પોતાનું ગુજરાન ચલાવતો હતો, એમાં જેટલો ખર્ચ કરી શકતો હતો, એના 10 વર્ષ પછી એની આવક 25,000 થઈ ગઈ છે, પણ ખર્ચ એ 10 વર્ષ પહેલા જેટલો કરતો હતો એટલો જ કરે છે, પણ એમાં એના 25,000 વપરાઈ ગયા છે, તો એ નાણાકીય આવક વધી છે। એ નાણાકીય આવક વધે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં શું કરે છે? વધારો કરે છે। મારી આવક 10,000 રૂપિયા હોય અને 25,000 થઈ જાય તો હું બીજી ઘણી બધી વસ્તુઓની ખરીદી કરીશ, જે 10,000 માં હું ખરીદી કરી શકતો ન હતો એ 25,000 માં ખરીદી કરીશ, પણ કારણ કે મારી નાણાકીય આવક વધી છે। આ તાત્કાલિક આવી નાણાકીય આવક વધે તો એ અન્ય વસ્તુનો ખર્ચ વધે છે, પણ લાંબા ગાળે આવું બન્યું હોય તો જે મેં આગળ વાત કરી કે 10,000 ની આવક હતી, 10 વર્ષ પછી એની 25,000 ની આવક છે, તો એ 10,000 માં જેટલો ખર્ચ કરી શકતો હતો એટલો જ 25,000 માં થાય છે। એટલે ત્યાં એની વાસ્તવિક આવક નથી વધી, માત્ર કઈ આવક વધી છે? નાણાકીય આવક। એટલે નાણાકીય આવક ટૂંકા ગાળામાં વધે તો એવા સંજોગોમાં એ વસ્તુઓ, અનેક વસ્તુઓ કે સેવાઓ ની માંગમાં પણ શું કરે છે? વધારો કરે છે। જેની સામે પુરવઠો લગભગ કેવો રહેવાનો? સ્થિર, કારણ કે પુરવઠામાં તાત્કાલિક વધારો નહીં થાય, એ ધીમી ગતિએ જ વધારો થતો હશે। માંગ તાત્કાલિક વધી શકે, પુરવઠો તાત્કાલિક વધારી શકાતો નથી। એટલે પુરવઠો સ્થિર હોવાથી કિંમતમાં વધારો થાય છે। નાણા આધારિત કોઈ પણ અર્થતંત્ર, નાણા ઉપર જે અર્થતંત્ર ચાલતું હોય એમાં કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓ ના પ્રમાણ કરતા નાણાનું પ્રમાણ વધી જાય તો એને ફુગાવો કહેવાય। કોઈ પણ નાણા આધારિત અર્થતંત્રમાં વસ્તુઓ કે સેવાઓ કરતા નાણાનો પુરવઠો વધી જાય ત્યારે એને ફુગાવો કહે છે। મેકલબ પોતાના મત મુજબ એવું કહે છે કે જ્યાં ખૂબ વધુ નાણ ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે। આ પણ એક મૂળમાં પ્રશ્ન પૂછી શકે કે મેકલબના મતે નાણાના પુરવઠામાં વધારો એટલે શું, અથવા તો ફુગાવો એટલે શું? તો ખૂબ વધુ નાણ ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે શું સર્જાય છે? ફુગાવો સર્જાય છે। વિદ્યાર્થી મિત્રો આ પહેલું એનું કારણ નાણાના પુરવઠામાં વધારો થાય। સ્વાભાવિક છે, તમારી પાસે 10,000 રૂપિયા હોય અને દર મહિને 10,000 આવતા હોય, અચાનક 50,000 આવવા માંડે, તમે શું કરો? બચત બહુ બધી નહીં થાય, કરશો એમાંથી 5-7,000 ની બચત કરશો, પણ વધારાનો ખર્ચ તો તમે કરવાના જ, વધારાની વસ્તુની માંગ બજારમાં કરવાના જ, જેનાથી માંગ વધશે। તો એવા સંજોગોમાં એ ઉત્પાદકોને તો ખબર નથી હોતી કે તાત્કાલિક માંગ વધવાની છે આટલી, તો એ તો ઉત્પાદન સ્થિરતાપૂર્વક જ કરશે, એટલે માંગ વધી જશે, પુરવઠો ન રહેશે, જેનાથી કિંમતમાં શું સર્જાશે? વધારો। બીજું, સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય। સરકાર જો અત્યારે આપણી સરકાર ઘણી બધી પ્રકારની સુવિધાઓ આપણને પ્રોવાઈડ કરે છે, જેમાં આપણે હવે ખર્ચ કરવો પડતો નથી, ખાસ કરીને આરોગ્યની બાબતમાં જે અમૃતમ કાર્ડ યોજના છે, આયુષ્યમાન ભારત યોજના છે, આના માધ્યમથી તમારે મેડિકલના જે બહુ મોટા ખર્ચા આવતા હતા એ હવે સરકાર જ ઉઠાવે છે, તો હવે એ ખર્ચો તમારે નથી કરવાનો, એ સરકાર જ આવા ખર્ચ કરે છે, તો એ જાહેર ખર્ચ કર્યો કહેવાય સરકારે, આવા ખર્ચની વાત થાય છે। ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાય છે, આંતર મૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન, પહેલું આંતર મૂડી માળખાનું સર્જન કરવું, બીજું પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું, જેવી પ્રવૃત્તિઓમાં સરકાર જાહેર ખર્ચ કરે છે
જેનાથી દેશમાં નાણાનો પુરવઠો શું થાય છે વધે છે આવી તમામ જગ્યાઓ પર સામાન્ય વ્યક્તિએ ખર્ચ કરવો પડતો નથી એટલે એના નાણા એટલા બચી જાય છે જે બચેલા નાણા એ અન્ય સ્થળે વાપરાય છે કારણ કે અહીંયા સરકાર એના વતી ખર્ચ કરે છે એટલે જે પ્રવૃત્તિમાં સરકાર ખર્ચ જાહેર ખર્ચ કરે છે એનાથી દેશમાં નાણાના કુલ પુરવઠામાં શું થાય છે વધારો થાય છે અને દેશમાં કુલ નાણાનો પુરવઠો વધે એટલે આપોઆપ વસ્તુઓ કરતા નાણું કેવું થઈ જાય નીચું એટલે ફુગાવાની સ્થિતિનું નિર્માણ થાય છે આગળ લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં વધારો થતા ભાવમાં પણ વધારો સર્જાય છે લોકોની આવક વધશે લોકો માંગ વધારશે અને બજારમાં કિંમત વધશે એટલે ભાવ વધશે જો સરકાર વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતા વધારે મોટા પ્રમાણમાં નાણાં પુરવઠો અર્થતંત્રમાં જાહેર ખર્ચ કરે તો ફુગાવો વધારે વેગ પકડે છે એટલે સરકાર પણ ખર્ચ કરવામાં ધ્યાન રાખવું પડે કે જો સરકાર પણ બહુ મોટા પાયે ખર્ચ કરવા માંડશે તો બજારમાં નાણાંમાં ફુગાવો સર્જાશે અને એના કારણે અર્થતંત્રમાં નાણાંની વેલ્યુમાં શું થશે ઘટાડો એટલે એ સરકારના જાહેર ખર્ચમાં વધારો થવાના કારણે પણ ફુગાવાનું શું થાય છે સર્જન થાય છે ત્રીજું છે વસ્તી વધારો ભારત જેવા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર દર વર્ષે 2% દરે વસ્તીમાં વધારો થાય છે 121 કરોડ ની વસ્તી 2011 ના વસ્તી ગણતરી મુજબ લઈએ તો ભારતમાં 121 કરોડ ની વસ્તી છે તો 2% દરે વસ્તીનો વધારો થાય છે તો જેમ જેમ વસ્તી વધે છે એ વધતી વસ્તી ની જરૂરિયાતો પણ વધે છે અને એ જરૂરિયાતો વધવાને કારણે પણ માંગમાં શું થાય છે વધારો એની સામે એટલો પ્રમાણમાં ઉત્પાદન વધતું નથી વિદ્યાર્થી મિત્રો ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિનું દબાણ ઉભું કર્યું છે કારણ કે દર વર્ષે 2% વસ્તી વધે એટલે અપ્રોક્સિમેટલી 3 થી 3.5 કરોડ લોકો 3 કરોડ જેટલા લોકોનો વધારો થાય છે તો એની માંગ વધવાની છે સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓની માંગમાં વધારો કરે છે અને આવી વધતી વસ્તી માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં શું થાય છે વધારો થાય છે કારણ કે જેમ ભારતની વસ્તી વધે છે એના પ્રમાણમાં એટલું જ ઉત્પાદન નથી વધવા કે બધા લોકોની જરૂરિયાતો સંતોષી શકાય એટલા પ્રમાણમાં એનું ઉત્પાદન તાત્કાલિક વધવાનું નથી એટલે એવા સંજોગોમાં જ્યારે એ માંગ વધે છે અને બજારમાં એટલી વસ્તુ ઉપલબ્ધ નહીં હોય ત્યારે એ વધતી વસ્તીને કારણે વધારે માંગ સર્જાય છે તેના કારણે કિંમતમાં શું થાય છે વધારો એટલે ભાવ વધે છે અને ફુગાવાનો દર પણ ઊંચે જાય છે ઉપરાંત જો વસ્તી સ્થિર હોય પણ એની આવકમાં વધારો થાય તો પણ માંગમાં શું થશે વધારો થાય છે આપણા દેશની વસ્તી 121 કરોડ સ્થિર રાખી દો પણ લોકોની આવક જ્યાં 50,000 હતી અહીંયા 1,00,000 થઈ જાય તો વધારાના રૂપિયા આવવાના તો લોકો વાપરવાના જ વધારાની આવક આવવાની તો લોકો એને ખર્ચવાના જ અને એ ખર્ચ કરવા માટે એ બજારમાં જ જશે જેનાથી માંગમાં શું થશે વધારો અને કિંમત પણ વધે છે આમ નાણાના પુરવઠાના વધારાના કારણે આવકોમાં થયેલો વધારો એ માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં પણ શું કરે છે વધારો કરે છે નાણાના પુરવઠાના વધારાના કારણે લોકોની આવકમાં થયેલો વધારો એ શું વધારે છે માંગ વધારે છે અને માંગ વધે એટલે શું વધે કિંમત વધે એટલે ભાવ સપાટી વધે છે વિદ્યાર્થી મિત્રો આ પહેલું કારણ હતું માંગના વધારાને કારણે ફુગાવો સર્જાય છે બીજું ખર્ચના વધારાના કારણે ફુગાવો સર્જાય છે તો એની વાત કરીએ તો કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો પુરવઠા લક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો એવું માને છે એનો એવો મત છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં શું થાય છે વધારો ધારો કે આ બોલ પેન નો ઉત્પાદન કરવાનો ખર્ચ 15 રૂપિયા હતો અને માર્કેટમાં 25 રૂપિયા વેચાતી તો આમાં 10 રૂપિયા નફો લેવાતો હવે આનો જ ઉત્પાદન ખર્ચ 25 રૂપિયા થઈ ગયો
तो એવા સંજોગોમાં જે આમાં નફો ઉમેરશે 10 રૂપિયા તો 35 રૂપિયાની કિંમત થઈ જશે એટલે કે ઉત્પાદન કરવા પાછળનો જે ખર્ચ છે જો એ વધશે તો પણ બજારની વસ્તુની કિંમતમાં શું કરવો પડશે વધારો એટલે ત્યાં ફુગાવો સર્જાય છે જેમ કે કાચા માલની કિંમતોમાં વધારો થાય તો પણ વસ્તુની કિંમત વધે છે યંત્રોના ખર્ચ વધે તો પણ કિંમતો વધે છે વીજળીનો ખર્ચ વધે તો પણ કિંમત વધે છે પાણીના દરોમાં અને શ્રમિકોના વેતન કે દરમાં ખર્ચ વધવાથી પણ કિંમત વધે છે વાહન વ્યવહારમાં ખર્ચમાં વધારો થવાના કારણે કે વસ્તુ કે સેવાની કિંમતમાં શું થાય છે વધારો થાય છે આ બધા જ ખર્ચાઓ ઉત્પાદન સાથે સંકળાયેલા છે જો આ બધા જ ખર્ચાઓ વધે તો ચોક્કસ કિંમતમાં શું થશે વધારો સર્જાશે અને તેના કારણે બજારમાં ફુગાવાની સ્થિતિનું નિર્માણ થાય છે ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો પણ કહે છે અહીંયા કેવો હતો માંગ આધારિત હોય તો એને માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ આધારિત હોય તો ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખાય છે એ પણ ટૂંકો સવાલ તરીકે પૂછી શકે એસક્યુ તરીકે પૂછી શકે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ મુજબ ફુગાવાના મુખ્ય બે જ કારણો છે એક માંગમાં વધારો અને બીજું ખર્ચમાં વધારો પણ કેટલીક પરિસ્થિતિને કારણે એ અન્ય કારણો દ્વારા પણ ફુગાવો સર્જાય છે તેની ચર્ચા કરી ફુગાવાના મૂળમાં તો બે જ કારણો છે ખર્ચ અને માંગ અને ખર્ચના વધારો પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઉભું કરે છે જો કે અન્ય પરિબળ ટૂંકા ગાળા ના હોય છે પણ તે ભાવ વધારાને કેવી અસર કરે છે તીવ્ર અસર કરે છે ટૂંકા ગાળાના હોય છતાં એ ભાવ વધારાને કેવી અસર કરે તીવ્ર એ ત્રણ જેટલા આપણી સામે ખ્યાલ છે જે ટૂંકા ગાળામાં ફુગાવાને અસર કરે છે તો એમાં પહેલું છે કરવેરા નીતિ કરવેરા નીતિ ઘડવાનું કામ સરકાર કરે છે સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે માટે ઊંચા કરવેરાના દર ફુગાવા માટે જવાબદાર બને છે સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચ અને કિંમતમાં શું કરે છે વધારો કરે છે સરકાર એના ઉત્પાદન કે વેચાણ ઉપર જે ટેક્સ હોય એ વધારી દે છે તો આપોઆપ એ વસ્તુનો ભાવ પણ વધારવામાં આવશે કારણ કે એના પર ટેક્સ વધ્યો છે આવું અમુક સંજોગોમાં આકસ્મિક જ બને છે અને ત્યારે એ આકસ્મિક ભાવ વધારો ટૂંકા ગાળા માટે લાગુ પડે છે જે ફુગાવા માટે જવાબદાર બને છે બીજું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશ ના 70% જેટલો પુરવઠો આપણે શું કરીએ છીએ આયાત દ્વારા પૂરો પાડીએ છીએ કારણ કે આપણા પૃથ્વીના ભારતના પૃથ્વીના પેટાળમાં છે ખનિજ તેલ છે પણ અત્યારે આપણે એને બહાર કાઢી એનો ઉપયોગ નથી કરતા મેક્સિમમ આપણે બહારથી લાવીને એનો ઉપયોગ કરીએ છીએ એટલે 70% જેટલો પુરવઠો આપણે આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધે છે અને પેટ્રોલ ડીઝલ એવી વસ્તુ છે કે તેના ભાવ વધતા અનેક વસ્તુના ભાવ શું થાય છે વધે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો એની સાથે સંકળાયેલી અનેક વસ્તુઓ છે કે જેના ભાવો વધે છે જે ફુગાવાનું કારણ બને છે અને ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો અછત જ્યારે કાચા માલની અછત હોય વીજળી કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત ઉભી થાય ત્યારે તેના ભાવમાં શું થશે વધારો થાય છે બજારમાં વસ્તુ જ ઓછી હોય અને સામે માંગ એટલી વધારે હોય એટલે જે વસ્તુની શોર્ટેજ હોય ઘટ હોય એની કિંમતોમાં શું થવાનો વધારો થવાનો બીજું ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક અને વધુ ને વધુ અને લાંબા ગાળાની અછત એ ફુગાવા માટે શું બને છે જવાબદાર બને છે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક
અને લાંબા ગાળાની લક્ષણ એ ફુગાવા માટે શું બને છે જવાબદાર બને છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ગુણનો આ પ્રશ્ન જેમાં બે કારણો ખાસ તમારે પરીક્ષામાં લખવા ત્રીજું કારણમાં નો લખવું વિસ્તૃત તો ખાલી એના મુદ્દાના નામ લખી દેવા પણ એનો ઉલ્લેખ જરૂરથી કરવો જેથી ત્રણ માર્ક્સ તમને પૂરા મળી શકે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ચેપ્ટર નંબર ત્રણ પૂર્ણ કરીએ છીએ ખૂબ જ નાનું પ્રકરણ છે ખૂબ જ ઓછા પ્રશ્નો છે તમે ઝડપથી એનું રિવિઝન કરી લેજો ઝડપથી વાંચન કરી લેજો જેથી કરીને આ પ્રશ્નોના જવાબ ઝડપથી તમને યાદ રહી શકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ ચેપ્ટર નંબર ત્રણ પૂર્ણ કરીએ છીએ આવતા લેક્ચરથી આપણે આગળનું પ્રકરણની શરૂઆત કરીશું.